હેલો એન્ડ વેલકમ ગર્લ્સ, હું છું રિદ્ધિ યાજ્ઞિક. તમારા ઉદ્યોગ સાહસિકતાના પેપરમાં આપણે હાલ ભણી રહ્યા છીએ યુનિટ નંબર 2, જેનું નામ છે ઉદ્યોગ સાહસિકતા માટેનું પર્યાવરણ. અત્યાર સુધીના 2 લેક્ચર્સ આપણે એ બાબતમાં ચર્ચા કરી કે ઉદ્યોગ સાહસિકને એવી કઈ સંસ્થાઓ છે કે જે સાહસિકને નાણાકીય અને આર્થિક રીતે અને પ્રોત્સાહકીય સહાય કરે છે. એ સંસ્થાઓ અંતર્ગત આપણે 2 સેશન એવા ભણ્યા કે જેમાં સંસ્થાઓની માહિતી મેળવી, ત્યારબાદ 1-2 સંસ્થાઓની ચર્ચા આપણે ડિટેલમાં કરી. આજે આપણું આ પ્રશ્ન અંતર્ગત છેલ્લું સેશન છે, જેમાં આપણે જોવાનું છે કે બાકીની કઈ એવી સંસ્થાઓ છે કે જે ઉદ્યોગ સાહસિકતા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. તો ચાલો શરૂ કરીએ ઉદ્યોગ સાહસિકતા માટેનું પર્યાવરણ. ઉદ્યોગ સાહસિકતા વિકસાવવાના કાર્યક્રમો અંતર્ગત મહત્વની સંસ્થાઓ. મેં તમને પહેલાં પણ કહેતું છું કર્યો કે આપણે કુલ 13 કે 14 જેટલી સંસ્થાઓનો અભ્યાસ કરવાનો છે. એમાંથી 3 કે 4 જેવી સંસ્થાઓ મેં તમને અગાઉ સેશનમાં ભણાવી દીધી છે. આજે આપણે જે સંસ્થાઓની ચર્ચા કરવાની છે તે આ પ્રમાણે છે. પહેલું છે SBI, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, NSIC, ત્યાર પછી NIS, IET, DE, KVIC, FFCF, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લિમિટેડ, GITCO. તમે અહીંયા જોયું હશે કે છેલ્લી 3 જે સંસ્થાઓ છે એના કૌંસમાં મેં લખ્યું છે કે માત્ર નામ. આ સંસ્થાઓ એવી છે કે તમારે પરીક્ષામાં માત્ર તેનો ઉલ્લેખ કરવાનો છે, તેની ડિટેલ ચર્ચા તમારે લખવાની જરૂર નથી. એ સિવાયની બાકીની સંસ્થાઓની જે મેં ડિટેલ ચર્ચા કરી છે તમારે પરીક્ષામાં લખવાની રહેશે. ફરી એક વખત, પરીક્ષામાં નામ બધા જ લખવાના છે, પરંતુ સમજાવવાની એટલી જ છે જેટલી મેં અહીંયા વિસ્તૃત ચર્ચા કરી છે. તો ચાલુ શરૂ કરીએ SBI. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે SBI તરીકે ઓળખીએ છીએ, ભારતની એક મોટી, અગ્રગણ્ય અને વ્યાપક ફેલાવો અને વિસ્તૃત વિકાસલક્ષી વિવિધલક્ષી કામગીરી કરનાર રાષ્ટ્રીયકૃત બેંક એવી SBIની કામગીરીમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસની કામગીરીનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને જે વિસ્તારો ઔદ્યોગિક રીતે પછાત હોય તેવા વિસ્તારોમાં ઉદ્યોગનો વિકાસ થાય તે માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમોનું સંચાલન SBI દ્વારા કરવામાં આવે છે. 1978થી આ બેંક ઉદ્યોગ સાહસિકના વિકાસ કાર્યક્રમો શરૂ કરીને તેનો અમલ કરે છે. સ્ટેટ બેંક દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિકાસ કામગીરી માટે પોતાનું એક આગવું મોડલ રચેલું છે. તે અનુસાર ઉદ્યોગ સાહસિકને 1 માસની સઘન, એટલે કે એકદમ સ્ટ્રિક્ટ તાલીમ આપવામાં આવે છે. તેમાં વર્તુળલક્ષી વિજ્ઞાનો, સંચાલનના વિવિધ પાસા, ક્ષેત્રીય તાલીમ વગેરે અગત્યની બાબતોને આવરી લેવામાં આવે છે. આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નામ સાંભળેલું છે અને ઘણી બધી રીતે આપણે એમાં બેંક અંતર્ગત ટ્રાન્ઝેક્શન્સ પણ કરતા આવ્યા છે, પરંતુ આ એક સંસ્થા એવી છે કે જે ઉદ્યોગ સાહસિકોને પણ ઘણી બધી રીતે સહાય કરે છે. જે પણ ઔદ્યોગિક રીતે પછાત હોય એવા વિસ્તારોમાં ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે ઘણું બધું નાણાકીય ફંડ SBI દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાર પછી લખ્યું છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમના મુખ્ય 3 તબક્કાઓ છે, એટલે કે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે સ્ટેટ બેંક આ 3 રીતે કાર્ય કરે છે. શરૂઆતના તબક્કાનો હેતુ એવી વ્યક્તિઓની શોધ કરવાનો છે કે જેમાં ઉદ્યોગ સાહસિકતા અને વિકાસની પૂર્ણ સંભાવના હોય. એટલે કે પહેલું કામ SBIની સંસ્થા એ કરે છે કે એવી વ્યક્તિઓ શોધે છે કે જેમાં સાહસ વૃત્તિ છે, જેનામાં સાહસિક બનવાનું સંપૂર્ણપણે સંભાવના છે. બીજા વિકાસલક્ષી તબક્કામાં પસંદગી કરેલ વ્યક્તિઓને તેઓને વિકાસ પ્રેરણા અને સંચાલકીય કુશળતા અને તે માટે તાલીમ કાર્યક્રમોમાં પ્રયોજવામાં આવે છે. ત્યારબાદ એ લોકો એ કાર્ય કરે છે કે ઉદ્યોગ સાહસિકને શોધ્યા પછી એ લોકોનામાં એવી પ્રેરણા ઉત્પન્ન કરે છે અથવા તેમનામાં કુશળતા પેદા કરે છે. ત્રીજા અને અગત્યના તબક્કામાં તે પોતે ઇચ્છેલ ઉદ્યોગ ધંધાનો વિકાસ કરે તે માટે જરૂરી સહાય ટેકો મળે તે માટે તેઓ પ્રયાસ કરે છે. અને છેલ્લો અને અંતિમ તબક્કામાં તેઓ એ કાર્ય કરે છે, સૌપ્રથમ એ લોકો ઉદ્યોગ સાહસિકને શોધે છે કે આનામાં સાહસ વૃત્તિ છે, શોધ્યા પછી એનામાં સંચાલકીય કુશળતા કેવળે છે, અને ત્યારબાદ તેઓ જે પણ સાહસિકને જે પણ ઉદ્યોગ કે ધંધો શરૂ કરવું છે તે માટે નાણાકીય સહાય અથવા તો જરૂરી મૂડી પૂરું કરવાનું કાર્ય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી 6 નંબર ઉપર છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, જેને NSIC તરીકે ઓળખવામાં આવે છે. આ એક સરકારી એકમ છે જેની સ્થાપના 1955માં થઈ હતી. તેનો મુખ્ય હેતુ લઘુ ઉદ્યોગોને ભાડા ખરીદ પદ્ધતિ દ્વારા યંત્રો અને સાધનો પૂરા પાડવા તેમજ સરકાર અને તેની એજન્સીઓ પાસેથી લઘુ ઉદ્યોગોની પ્રદેશ માટેનો ઓર્ડર મેળવી આપવાનો છે. NSIC ની શાખાઓ મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં સ્થાપવામાં આવી છે.
તેનો મુખ્ય એકમ ઉદ્યોગ સાહસિકોને તાલીમ કે માહિતી આપવાનો નથી, કારણ કે આ પ્રકારની કામગીરી તો અન્ય સંસ્થાઓ પહેલેથી કરે જ છે, પરંતુ ઉદ્યોગ સાહસિકને પોતાની ઈચ્છા પ્રમાણેનો ઉદ્યોગ વિકસાવવામાં આ સંસ્થા મદદ કરે છે. આ એક યુનિક સંસ્થા છે, એટલા માટે છોકરીઓ કે બધી સંસ્થાઓ તમે અત્યાર સુધી જોઈ હોય 1-5 નંબરની, તો આ તમામે તમામ સંસ્થાઓ એ કાર્ય કરે છે કે ઉદ્યોગ સાહસિકને તાલીમ આપે છે. નાણાકીય સહાય તો પૂરું પાડે જ છે, પણ એ સાથે સાથે એમને તાલીમ આપવાનું પણ કામ, કાર્યક્રમો, સેમિનાર યોજવાનું કામ પણ આ સંસ્થાઓ કરે છે. પરંતુ NSIC એક એવી સંસ્થા છે કે જ્યાં તાલીમ કે માહિતી ન આપવા કરતાં એ પ્રકારનું કામ કરે છે કે સાહસિકને જે પણ પ્રકારનો ઉદ્યોગ કરવો છે, દરેક સાહસિકને એક પ્રકારના ધંધામાં રસ ન હોય, તો એને જે ઉદ્યોગ કરવો છે, જે ધંધો ઊભો કરવો છે, એમાં એને જે પણ સહાય ખૂટતી હોય, એ પછી નાણાકીય હોય, યંત્રની હોય, મૂડીની હોય, જમીનની હોય, કોઈ પણ સહાય હોય, એ સહાય પૂરું પાડવાનું કામ NSIC દ્વારા કરવામાં આવે છે. આગળ જણાવ્યું છે કે ઉદ્યોગ સાહસિક માટે તેની કામગીરીના મુખ્ય બે પ્રકારના પ્રશ્નો હોય છે. કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ સાહસિક હોય તેને નીચે જણાવેલ પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે. એમાં છે ઉત્પાદનના પ્રશ્નો, વેચાણના પ્રશ્નો. આ સિવાય અન્ય મશીનો ખરીદવા, સાધનો મેળવવા, તેના ભાગો મેળવવા એટલે કે સ્પેર પાર્ટ્સ મેળવવા, તેમજ નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં યોગ્ય ગુણવત્તાવાળો કાચો માલ મેળવવો, આ બધા જ પ્રકારના પ્રશ્નો આ સંસ્થા દ્વારા દૂર કરવામાં આવે છે. આમ આ કોર્પોરેશન ઉદ્યોગ સાહસિકોને પોતાની ઉત્પાદન અને વેચાણની કામગીરી કરવા માટેની બધી જ કક્ષાએ સહાય કરે છે. આઠમા નંબરની સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્મોલ ઇન્ડસ્ટ્રી એક્સટેન્શન ટ્રેનિંગ, NISIET જેને કહી શકાય ટૂંકમાં. આ સંસ્થાની સ્થાપના કેન્દ્રીય તાલીમ સંસ્થાન તરીકે 1960માં થઈ હતી. શરૂઆતમાં આ સંસ્થાનો હેતુ એટલે કે તેનો ઉદ્દેશ નાના ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપવાનો હતો. ત્યારબાદ તેની કામગીરીમાં વધારો થયો અને તેનું નવીનીકરણ એટલે કે તેમાં ઇનોવેશન આવ્યું. આ સંસ્થાની મુખ્ય કામગીરી ઉદ્યોગ સાહસિકોને વિવિધ કામગીરી માટેની વિવિધ લક્ષી તાલીમ આપીને તેમની વિભિન્ન જરૂરિયાતોને સંતોષવાનો છે. જે વિસ્તારમાં ઉદ્યોગોનો તદ્દન ઓછો વિકાસ થયો હોય તે વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના તાલીમ વર્ગોનું આયોજન કરીને ત્યાં વધુ ઉદ્યોગ સ્થપાય તેવા પ્રયાસો આ સંસ્થા કરે છે. શરૂઆતમાં જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે આ સંસ્થા માત્ર ને માત્ર નાના ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપતી હતી, પરંતુ ધીમે ધીમે આ સંસ્થાની કામગીરીમાં વધારો થયો અને તેમાં નવીનીકરણ કરવામાં આવ્યું. અને જેમ જેમ નવીનીકરણ થયું તેમ સાહસિકને લગતી બધી જરૂરિયાતો પૂરી કરવાનું કામ NISIET દ્વારા કરવામાં આવ્યું. અને ખાસ મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં ઉદ્યોગોનો તદ્દન ઓછો વિકાસ છે, એટલે કે એવા એરિયા, ગામડામાં એવા એરિયા અમુક હોય છે કે જ્યાં આગળ ઉદ્યોગ ક્ષેત્રનો કોઈ વિકાસ જ નથી હોતો, એવા ક્ષેત્રમાં ખાસ કરીને સાહસિકોની તાલીમ કેન્દ્રોનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એમાં હજી આગળ જણાવ્યું છે કે આ સંસ્થાના કેમ્પસમાં જ મોટાભાગના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. ઉદ્યોગ સાહસિકોને આધુનિક રીતે તાલીમ આપવા માટેની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંસ્થા પાસે આ બધા જ સાધનોથી સુસજ્જ હોય એવો સેમિનાર હોલ પણ અવેલેબલ છે. એક સાથે 160 ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપી શકાય તે માટે તાલીમાર્થીઓને રહેવા માટેની અદ્યતન સુવિધાથી સજ્જ એવી હોસ્ટેલ પણ છે. આ સંસ્થા દ્વારા ભારતના જ ઉદ્યોગ સાહસિકો નહીં પરંતુ અન્ય દેશના ઉદ્યોગ સાહસિકોને પણ યોગ્ય તાલીમ આપવામાં આવે છે. વિકસતા દેશો જેવા કે એશિયા દેશો, પેસિફિક કેરેબિયન વિસ્તારના દેશો વગેરે ઉદ્યોગ સાહસિકોને આ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે. NISIET દ્વારા એવા પ્રકારના સાહસિકોને તાલીમ આપવામાં આવે છે કે જે માત્ર આપણા દેશના જ નહીં પરંતુ બહારના દેશોના પણ હોય. આ સિવાય એવી હોસ્ટેલની પણ વ્યવસ્થા છે કે જે બહારના લોકો છે એમને રહેવા માટે વ્યવસ્થિત રીતે રહેવાની સગવડ તરીકે હોસ્ટેલ પણ પૂરી પાડવામાં આવે છે. આમ આ એક સંસ્થા એવી છે કે જે માત્ર એક જ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત ન કરતા સાહસિકની બધી જ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આઠ નંબર ઉપર છે ડાયરેક્ટોરેટસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ધી ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. દરેક રાજ્યોમાં પણ ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉદ્યોગો અને તેમાં પણ ખાસ કરીને નાના પાયાના કે જેને આપણે લઘુ ઉદ્યોગો કહીએ છીએ એમના વિકાસ માટે આ પ્રકારની ઇન્ડસ્ટ્રીની વ્યવસ્થા છે. આ પ્રકારના કુલ 22 એકમો આખા દેશમાં ચાલે છે. આ સંસ્થા દ્વારા ઘણી બધી તાલીમ યોજનાઓ, ઉત્પાદન યોજનાઓ અને સામાન્ય સવલત યોજનાઓનો પણ અમલ થાય છે. તેના દ્વારા ઔદ્યોગિક રીતે વિકસિત વિસ્તારોમાં જમીન આપવામાં પણ આવે છે. ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક રોડનું બાંધકામ કરી આપવામાં આવે છે.
જેની અછત હોય તેવા કાચા માલના કોટા નક્કી કરવામાં આવે છે, ઉપરાંત આયાતની જરૂરિયાતો પણ આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ કોર્પોરેશન એક એવી સંસ્થા છે કે જે લઘુ ઉદ્યોગો માટે વધારે કાર્યરત છે, જે આપણે આગળ જોયું એમ કે આ અનાકુલ 22 એકમો દેશભરમાં કાર્યરત છે. જે મહત્વના કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે એમાં છે રોડનું બાંધકામ, જમીનની સવલતો અને સૌથી મહત્વનું કે જેની અછત હોય એવો કાચો માલ સાહસિકોને પૂરો પાડે છે અને આયાતની જે પણ પૂરતી જરૂરિયાતો છે એ પૂરું કરવામાં આ સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે. 9મી સંસ્થા છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, જેને KVIC તરીકે ઓળખાય છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ગ્રામ ઉદ્યોગના વિકાસ કરવાની જોરદાર હિમાયત કરી હતી. ગામના દરેક લોકોને ગામમાં જ રોજગારી મળી રહે અને તેની સાથે ખેતીનો પણ વિકાસ થાય તે માટે તેઓએ ગ્રામ ઉદ્યોગના વિકાસની વાત કરી હતી અને આ એમની બાબતને ધ્યાનમાં રાખીને જ KVIC સ્થાપના કરવામાં આવી 1975. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી વધે અને ગ્રામ અર્થકારણ સમૃદ્ધ બને તે માટે આ સંસ્થા દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગની કામગીરી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આમ ગ્રામ ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ સાહસિકતા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાના વિકાસ દ્વારા રોજગારીનું સર્જન અને ગ્રામીણ વિકાસમાં આ સંસ્થાનું ખૂબ જ મોટું યોગદાન છે. તમે જાણો છો એમ કે ગાંધીજીનું નામ આવે એટલે જોડે ખાદી જોડાયેલી હોય જ. ગાંધીજીએ એમના જીવતા જીવ ઘણા બધા એવા પ્રયાસો કર્યા કે વ્યક્તિ ખાદીને ઓળખે, સમજે અને એનું મહત્વ પણ જાણે. ખાદી પહેરવી એ માત્ર જરૂરી નથી, પરંતુ ખાદી પહેરવાની પાછળ જે યોગ્ય રોજગારીનું સર્જનની વાત ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી એ બાબતની નોંધ આ સંસ્થા દ્વારા લેવામાં આવે છે. આ સંસ્થાનો ઉદ્દેશ એ છે કે ગાંધીના સમયમાં જ્યારે ખાદીને પ્રોત્સાહન મળવામાં આવ્યું હતું, આપવામાં આવ્યું હતું, જે ધીમે ધીમે ઓછું થઈ ગયું, એને ફરીથી એટલું જ પ્રાધાન્ય આપવામાં આવે અને એની સાથે સંલગ્ન તમામ પ્રકારના લોકોને પણ એની રોજગારી મળે. ખાદી મોટાભાગે ગામમાં જ ઉત્પાદિત થતી વસ્તુ છે, સિટીમાં હવે એનું મહત્વતા અને એની આદાન પ્રદાનની ક્રિયા ઓછી થઈ ગઈ છે, એટલે ગ્રામીણ ક્ષેત્રમાં જે આ પ્રકારની જરૂરિયાતો અનુભવતા લોકો છે એમને ખાદી મળી રહે અને જોડે જોડે તે અંગે જોડાયેલ રોજગારી પણ મળી રહે અને એના કારણે માત્ર ને માત્ર કોઈ એક ઉદ્યોગ સાહસિકને નહીં પરંતુ આખા ગામને એ રોજગારીનો લાભ મળી રહે એ ઉદ્દેશ KVIC સંસ્થાનો છે. ત્યાર પછી 10મા નંબરની છેલ્લી સંસ્થા છે સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન, જેને SFCS તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં રાજ્ય નાણાં નિગમનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુઓમાં અતિલઘુ, લઘુ અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને તેમજ સેવા એકમોને સહાય આપવાનો છે. આ નિગમ રાજ્યનો ઉચ્ચ ઔદ્યોગિક વિકાસ સિદ્ધ કરવામાં મદદ કરીને દેશના ઔદ્યોગિક નકશામાં તેને યોગ્ય સ્થાન મળે તે માટેના પ્રયાસો કરે છે. નામ પરથી જ ખ્યાલ આવે છો કર્યો કે આ સંસ્થા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય આપવાની પૂરેપૂરું કાર્ય કરે છે. આપણે ઘણી બધી સંસ્થાઓ એવી જોઈ કે જે નાણાકીય સહાય સાથે સાથે યાંત્રિક સહાય પણ પૂરી પાડે છે અને અન્ય તાલીમ કેન્દ્રો પણ યોજે છે, પરંતુ આ સંસ્થાનું કાર્ય એવું છે કે જે લઘુ, અતિ લઘુ એટલે કે નાના કરતાં પણ વધારે નાના પાયાના ઉદ્યોગો હોય એવાને નાણાકીય સહાય પૂરતા પ્રમાણમાં પૂરી પાડે છે. તો આ હતી આપણી કુલ એવી સંસ્થાઓ જે ઉદ્યોગ સાહસિકને સાહસિક બનવા માટે પૂરેપૂરું પ્રેરણા, એ આર્થિક રીતે હોય, યંત્રની મદદથી હોય કે પછી પ્રોત્સાહકીય મદદ હોય, એવી સહાય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આપણે આનાથી પહેલાના લેક્ચરમાં 4 સંસ્થાઓની માહિતી મેળવી હતી, આજે કુલ 6 સંસ્થાઓની માહિતી મેળવી, એમ કરીને 6 અને 4 10 કુલ સંસ્થાઓ તમારી ડિટેલમાં લખવાની છે. બાકીની 3 સંસ્થાઓ એવી છે કે જેનું માત્ર તમારે નામ લખવાનું છે. પરીક્ષામાં આ પ્રશ્ન તમને ટૂંકનોટ તરીકે પણ પૂછાઈ શકે, ટૂંકનોટમાં તમને કોઈ એક જ સંસ્થા સમજાવવાનું કહી શકે, અથવા તો લાંબા પ્રશ્નમાં પૂછે તો તમારે બધી સંસ્થાના નામ લખવાના અને જેની મેં ડિટેલમાં ચર્ચા કરી છે તેની આપણે જાણકારી આપવાની. આ હતું તમારું યુનિટ 2 અને મારો છેલ્લો પ્રશ્ન. નેક્સ્ટ સેશનમાં આપણે નવા યુનિટની શરૂઆત કરીશું. ત્યાં સુધી ધ્યાનમાં રહેજો અને સુરક્ષિત રહેજો. બાય બાય.